હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કન્ટિન્યુ કરીશું કરંટ અફેર્સ લેક્ચર 7. ઓકે, આઈ હોપ આગલા બધા લેક્ચર તમે જોઈ લીધા છે. કોઈ ડાઉટ હોય તો તમે સીધું કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. બરાબર, ચાલો તો પહેલો આપણો આજનો જે ટોપિક છે તે વેરી નોન ટોપિક, બરાબર, લોકડાઉન એક્સટેન્ડેડ, જે લોકડાઉનનો સમયગાળો હતો, બરાબર, જે લંબાવવામાં આવ્યો છે. બરાબર, 14 એપ્રિલે જ આપણું લોકડાઉન પૂરું થતું હતું. બરાબર, તો 14મી તારીખથી એને વધારીને ક્યાં સુધી કરવામાં આવ્યું છે? 3 મે સુધી. બરાબર, કેમ આ નિર્ણય લેવામાં આવ્યો છે? કારણ કે 21 દિવસનું જે લોકડાઉન ફેઝ 1 હતું, બરાબર, તો એમાં પણ દરરોજના આપણને કેસીસ વધતા જોવા મળ્યા છે. બરાબર, અને એઝ ઓફ 17th ઓફ એપ્રિલ, બરાબર, 17 એપ્રિલના રોજ આપણા ત્યાં લગભગ 12,000 કરતાં વધારે કેસીસ કોરોનાના આપણને જોવા મળેલા છે. બરાબર, અને એટલા માટે લોકડાઉન આપણા માટે જરૂરી હતું. બરાબર, તો રિસેન્ટલી ધ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA હેઝ ઇશ્યુડ એન ઓર્ડર અંડર ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. બરાબર, પ્રધાનમંત્રીએ જે દેશને સંબોધન કર્યું એના પછીનો ઓર્ડર છે. બરાબર, પ્રધાનમંત્રીના ભાષણ પર આધારિત. બરાબર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. બરાબર, ધ ઓર્ડર હેઝ ડિરેક્ટેડ ધી ચેરમેન ઓફ ધી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી. બરાબર, આપણે ઓલરેડી આના વિશે વાત કરી ચૂક્યા છે. બરાબર, દેટ એક્ઝિસ્ટિંગ લોકડાઉન મેઝર્સ બી કન્ટિન્યુડ બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ધી કન્ટ્રી ટીલ મે 3, 2020. 3 મે 2020 સુધી દેશના દરેક ભાગમાં લોકડાઉન રહેશે. બરાબર, એક બીજી અગત્યની જાહેરાત એ છે કે જે વિસ્તારો હોટસ્પોટ નથી, બરાબર, અથવા જ્યાં કોરોનાના કેસીસ છેલ્લા 6-7 દિવસમાં નથી વધતા, બરાબર, તો એવા અમુક એકમોને, પ્લમ્બર છે, ટેકનિશિયન છે, હાઈવે પરના જે ઢાબા છે, ટ્રક ડ્રાઈવરો છે, બરાબર, તો આવા અમુક એકમોને 20 એપ્રિલ પછી સશરત છૂટછાટ આપવામાં આવશે. બરાબર, ચાલો, ધ ઓર્ડર ઇઝ ઇન રિસ્પોન્સ ટુ ધી પ્રાઇમ મિનિસ્ટર્સ અનાઉન્સમેન્ટ ધેટ ધ લોકડાઉન મેઝર્સ ઇમ્પોઝડ ટુ કન્ટેન ધી સ્પ્રેડ ઓફ COVID-19 પેન્ડેમિક. બરાબર, હા, જે COVID-19ના જે કેસીસ વધતા હતા તો એને રોકી શકાય, એનું એકમાત્ર અત્યારે ઉપાય કયો છે આપણી પાસે? લોકડાઉન. કારણ કે આપણી પાસે કોઈ રસી ઉપલબ્ધ નથી, કોઈ દવા નથી. બરાબર, અને ભારતની જનસંખ્યાને ધ્યાનમાં રાખીને જો લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવે, બરાબર, તો પરિસ્થિતિ કેટલી ભયંકર થઈ શકે એનો અંદાજો તમે લગાવી શકો છો. બરાબર, ધ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ હેઝ ઇશ્યુડ ધી ઓર્ડર ટુ ઓલ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ that the extension of the lockdown, all restrictions that have been imposed in various sectors and on various activities will continue to remain in force. મતલબ જેવી સ્થિતિ પહેલા 21 દિવસોમાં હતી તેવી જ સ્થિતિ બાકીના દિવસોમાં પણ રહેશે. પરંતુ ફરક શું હશે? ગ્રીન ઝોન, રેડ ઝોન અને ઓરેન્જ ઝોન જેવા 3 ઝોન બનાવવામાં આવ્યા છે. બરાબર, કે જ્યાં જે વિસ્તારોમાં સૌથી વધારે તમને કોરોનાના વધતા કેસીસ જોવા મળે તે વિસ્તારોને રેડ ઝોન, બરાબર, અને જ્યાં ઓછી અસર થઈ છે તે વિસ્તારોને ગ્રીન ઝોન. બરાબર, ધ ફર્સ્ટ સેટ ઓફ સચ ગાઈડલાઇન્સ ટુ બી ફોલોડ બાય સ્ટેટ્સ ફોર કન્ટેઇનમેન્ટ ઓફ COVID-19 પેન્ડેમિક વોઝ ઇશ્યુડ ઓન March 24, 2020. બરાબર, 24 માર્ચથી આપણે લોકડાઉનમાં ગયેલા, જો તમને ખ્યાલ હોય તો. બરાબર, અને આ કયા એક્ટ અંતર્ગત? ડિઝાસ્ટર મેનેજમેન્ટ DM Act 2005. આપણો જે પહેલો વિડીયો લેક્ચર હતો, બરાબર, તો એમાં આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ વિશે ઓલરેડી ભણેલા છે. બરાબર, કે જ્યારે આવી કોઈ મહામારી ઊભી થાય અથવા તો કોઈ કુદરતી આફત હોય, બરાબર, ત્યારે ડીએમ એક્ટ અંતર્ગત જે સ્થાનિય સ્તરના જે પ્રશાસનિક અધિકારીઓ છે તે લોકોને ઘણી બધી છૂટ આપી દેવામાં આવે કે જેથી કરીને એ લોકો ઇમરજન્સીમાં કોઈ નિર્ણય લેવા હોય, બરાબર, તો સરકારી અપ્રુવલ્સની જરૂર નહીં પડે. બરાબર, ઇન્વોક્ડ ફોર ધી ફર્સ્ટ ટાઈમ ઇન ધી કન્ટ્રી. બરાબર, ચાલો, ધ ડીએમ એક્ટ 2005 ઇઝ અ નેશનલ લો ધેટ એમ્પાવર ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ડિક્લેર ધી એન્ટાયર કન્ટ્રી ઓર પાર્ટ ઓફ ઇટ એઝ અફેક્ટેડ બાય ડિઝાસ્ટર એન્ડ ટુ મેક પ્લાન્સ ફોર મિટિગેશન ટુ રિડ્યુસ રિસ્ક ઇમ્પેક્ટ્સ એન્ડ ઇફેક્ટ્સ ઓફ ધી ડિઝાસ્ટર. બરાબર, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની ઉપરવટ જઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરી શકે. બરાબર, તમે જોયું હશે કે લોકડાઉનની જાહેરાત નરેન્દ્ર મોદીએ, પ્રધાનમંત્રીએ 14 એપ્રિલના રોજ કરી. બરાબર, પરંતુ ઘણા બધા, વેસ્ટ બેંગોલ છે, પંજાબ છે, મહારાષ્ટ્ર છે, આ બધા રાજ્યોએ શું કરેલું? જાહેરાત પહેલાં જ એવું કહી દીધેલું કે ભાઈ ભલે પ્રધાનમંત્રી છૂટછાટ પણ આપે, અમારા રાજ્યમાં
લોકડાઉન 30 એપ્રિલ સુધી ફરજિયાત પણે ચાલશે બરાબર, અને એને વધારીને પ્રધાનમંત્રીએ કેટલું કરી દીધું, 3 મે સુધીનું કરી દીધું બરાબર. અને COVID-19 ઓલરેડી આપણને ખબર છે કે રાષ્ટ્રીય આપદા જાહેર થઈ ગઈ છે બરાબર, નેશનલ ડિઝાસ્ટર તરીકે એને જાહેર કરવામાં આવેલું છે બરાબર. સો ચાલો નેક્સ્ટ છે આપણી પાસે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી શું છે. તો નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીનું ગઠન સેક્શન 8 ઓફ ધી બરાબર જે ડીએમ એક્ટ છે આપણો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપદા પ્રબંધન અધિનિયમ જેને કહેવાય બરાબર, આપદા પ્રબંધન અધિનિયમના સેક્શન 8 અંતર્ગત એનઈસીનું ગઠન કરવામાં આવે છે ટુ અસિસ્ટ ધી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઇન ધી પર્ફોમન્સ ઓફ ઇટ્સ ફંક્શન બરાબર. તમારે મને કહેવાનું છે કે ભાઈ એના બરાબર, અને યુનિયન હોમ સેક્રેટરી જે હશે તેના એક્સ ઓફિશિયો ચેરપર્સન હશે બરાબર, કેન્દ્રીય ગૃહ સચિવ જે હશે બરાબર. તમારે મને અત્યારના કેન્દ્રીય ગૃહ સચિવનું નામ કમેન્ટ બોક્સમાં કહેવાનું બરાબર. ચાલો યુનિયન હોમ સેક્રેટરી ઇઝ ઇટ્સ એક્સ ઓફિશિયો ચેરમેન, એના હોદ્દાની રૂએ એના અધ્યક્ષ હશે બરાબર. એનઈસી હેઝ બીન ગિવન ધ રિસ્પોન્સિબિલિટી ટુ એક્ટ એઝ કોઓર્ડિનેટિંગ એન્ડ મોનિટરિંગ બોડી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ટુ પ્રિપેર અ નેશનલ પ્લાન, મોનિટર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ નેશનલ પોલિસી બરાબર. આખા રાજ્યમાં કઈ રીતનું કામકાજ ચાલે છે ઓન ગ્રાઉન્ડ બરાબર, અને એક નેશનલ માની લો કે કોઈ એક જગ્યાએ COVID-19 પેશન્ટ વધતા જતા હતા અને અચાનક કોઈ એવું મોડેલ આપણે ફોલો કર્યું કે ઘટતા જાય છે, તો એ દેશમાં શું આખું મોડેલ કારગર છે, કોઈ રસી શું કારગર છે, એ બધું જોવાનું કામ કોનું છે, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટીનું. અને નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી સલાહ આપશે કોને, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને બરાબર. અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એપેક્સ સ્ટેચ્યુટરી બોડી, એક સંવિધાનિક સંસ્થા છે બરાબર, ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન ઇન્ડિયા અંડર ધી હોમ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, તો ગૃહ મંત્રાલયની અંદર એ કામ કરે છે બરાબર. સ્વાયત્ત પ્રકારની વૈધાનિક સંસ્થા બરાબર. ધ એનડીએમએ વોઝ ફોર્મલી કોન્સ્ટિટ્યુટેડ ઓન 27 સપ્ટેમ્બર 2006 ઇન અકોર્ડન્સ વિથ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 with the prime minister as its chairperson and 9 other members and one such member to be designated as vice chairperson બરાબર. તો એના ચેરમેન કોણ હશે, પ્રાઇમ મિનિસ્ટર એના ચેરમેન હશે બરાબર, એના ચેરપર્સન હશે અને 9 અન્ય એના સભ્યો હશે બરાબર, જેમાં કેબિનેટના અથવા તો કેબિનેટના મંત્રીઓ પણ હોઈ શકે અને અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ્સ પણ હોઈ શકે. એન્ડ વન સચ મેમ્બર, આ 9 માંથી એકને શું બનાવવામાં આવશે, વાઇસ ચેરપર્સન બનાવવામાં આવશે બરાબર. મેન્ડેટ, ઇટ્સ પ્રાઇમરી પર્પઝ ઇઝ ટુ કોઓર્ડિનેટ રિસ્પોન્સ ટુ નેચરલ ઓર મેન મેડ ડિઝાસ્ટર્સ એન્ડ ફોર કેપેસિટી બિલ્ડિંગ ઇન ડિઝાસ્ટર રેઝિલિયન્સી એન્ડ ક્રાઇસિસ રિસ્પોન્સ. ઇટ ઇઝ ઓલ્સો ધી એપેક્સ બોડી ટુ લે ડાઉન પોલિસીઝ, પ્લાન્સ એન્ડ ગાઈડલાઇન્સ ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટુ એન્શ્યોર ટાઈમલી એન્ડ ઇફેક્ટિવ રિસ્પોન્સ ટુ ડિઝાસ્ટર્સ બરાબર. આપણને ખબર છે કે જો પ્રાઇમ મિનિસ્ટરે ઉપર છેલ્લું લોકડાઉન નહોતું જાહેર કરી દીધું બરાબર, જ્યારે જનતા કર્ફ્યુ લાગુ કર્યું કે લોકડાઉન લાગુ કર્યું બરાબર, એમણે આવી બધી સંસ્થાઓની મેડિકલ સ્ટાફ જે છે, મેડિકલના જે એક્સપર્ટ્સ છે બરાબર, વર્લ્ડ લેવલના એક્સપર્ટ છે, બધાની સલાહ લઈને કામ કરતા હોય, ત્યારે એનડીએમએ આ સલાહ આપેલી કે ભાઈ આની પાસે રોકવાનો આપણી પાસે એક જ ઉપાય છે અને કે શું છે, લોકડાઉન બરાબર. એનું વિઝન શું છે, to build a safer and disaster resilient India by holistic, proactive, technology-driven and sustainable development strategy that involves all stakeholders and fosters a culture prevention, preparedness and mitigation. બરાબર, કે જો આપણે કોઈ મહામારી મુક્ત ભારત રહી શકે, માની લો કે કોઈ મહામારી આવે પણ છે તો આપણે ઝડપથી એનો રિસ્પોન્સ આપી શકીએ, ઝડપથી એને સુધારી શકીએ, એટલી પૂરતી આપણી પાસે વ્યવસ્થા હોવી જોઈએ બરાબર. અને આપણને ખબર છે કે ભારતની જે ઓનગ્રાઉન્ડ કામગીરી છે બરાબર, જે રીતે ભારત સરકાર અને અન્ય રાજ્ય સરકારો પણ કામ કરે છે, WHO અને દુનિયાના ઘણા બધા દેશોની પ્રશંસા કરી છે કે ભારત પાસે આશા નહીં હતી કે આટલું સારી રીતે લોકો લોકડાઉનનું પાલન કરાવી શકશે. તમે જો અમેરિકામાં લોકડાઉનનો વિરોધ થાય છે, UKમાં લોકડાઉનનો વિરોધ થાય છે, ઘણા બધા જે વિકસિત દેશો છે ત્યાંના લોકો લોકડાઉનને માનવા તૈયાર નથી, જ્યારે ભારતની પ્રજાએ બહુ સફળતાપૂર્વક લોકડાઉનનું પાલન કર્યું છે બરાબર. અને અત્યાર સુધી આપણે
130 કરોડના દેશમાં કે 135 કરોડના દેશમાં આપણી જે કોરોના વાયરસ પેશન્ટની સંખ્યા છે તે ક્યાં સુધી છે? 12,000 કે 13,000 સુધી, બરાબર. અને વધે નહીં એટલા માટે જ આપણે ક્યાં રહેવાનું છે? ઘરમાં રહેવાનું છે. અને દરેક તમારા જે આસપાસના સાંસદો છે, વિધાનસભ્યો છે, સેલિબ્રિટીઝ છે, બધા દ્વારા આનો પ્રચાર કરવામાં આવે છે, બરાબર, કે સ્ટે હોમ સ્ટે સેફ, બરાબર. ચાલો, તો આ હતું તમારી વિશેની લોકડાઉન વિશેની વાત, બરાબર. હવે આપણી પાસે અગત્યનું છે, જો કામકાજ ખેતી નથી રોકાવાની, વરસાદ નથી રોકાવાનો, ગરમી નથી રોકાવાની, બરાબર. ખેડૂતોનું જીવન ચાલતું રહેવાનું છે અને જો સરકાર જો ખેડૂતો માટે કામ નહીં કરે તો આજથી 2-3 મહિના પછી આખા દેશમાંથી એ નુકસાનકારક બનશે. ખેડૂતોનો પાક, જો ખેડૂત નહીં ઉગાડશે તો પાક નિષ્ફળ જશે. તો આજે આ મહામારી છે, કાલે ઉઠીને આપણી પાસે અનાજનું સંકટ ઊભું થશે, બરાબર. તેવું નહીં થાય એટલા માટે જે આપણા કૃષિમંત્રી છે એમણે નેશનલ કોન્ફરન્સ ઓન ખરીફ ક્રોપ, બરાબર, એનું આયોજન કર્યું હતું. અને એને વિડીયો કોન્ફરન્સ, બરાબર, ફિઝિકલી કોઈ કોન્ફરન્સનું આયોજન નથી થયું, વિડીયો કોન્ફરન્સિંગથી આયોજન થયેલું છે, બરાબર. હવે ચાલો, આપણને ખબર જ છે કે ખરીફ પાક અને રવિ પાક, આપણને જીપીએસસીમાં સવાલ પૂછાયેલો પણ હતો, જીપીએસસી 2019માં, બરાબર. રવિ પાક એટલે છે શિયાળાના સમયમાં, બરાબર, નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી સુધી જે પાક ઉગાડવામાં આવે છે તમારા રવિ પાક છે, બરાબર. ખરીફ પાક કયા છે? જે તમે માર્ચ એપ્રિલ મે મહિનાના દરમિયાન ઉગાડવામાં આવે તે, જે ઉનાળામાં ઉગાડવામાં આવે જનરલી, બરાબર, તે કહેવાય ખરીફ પાક. અને ત્રીજો પ્રકાર છે જાયદ પાક, જે સિઝનલ ફ્રૂટ્સ છે, સિઝનલ શાકભાજી છે, બરાબર, કે જે આ બે વચ્ચેના સમયગાળામાં ઉગાડવામાં આવે. ખરીફ પાક અને રવિ પાકની વચ્ચેના સમયગાળામાં ઉગાડવામાં આવે, જે તમને 12 માસ મળતા નથી. તો એ તમારા ખ્યાલ રાખશે જાયદ પાક છે, બરાબર. આગળ આપણે તમને એના ઉદાહરણ આપું, બરાબર. ચાલો, તો તાજેતરમાં જે આપણા કૃષિમંત્રી છે, કેન્દ્રીય કૃષિમંત્રી, બરાબર, તેમણે નેશનલ કોન્ફરન્સ ઓન ખરીફ ક્રોપ્સ 2020નું વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કર્યું, બરાબર, જેનો મુખ્ય હેતુ શું હતો? ટુ ડિસ્કસ વેરિયસ ઇશ્યુઝ એન્ડ લિસ્ટ આઉટ સ્ટેપ્સ ઇન કન્ક્લુઝન વિથ ધ સ્ટેટ્સ અબાઉટ પ્રિપેરનેસ ફોર ખરીફ કલ્ટિવેશન ઇન વ્યૂ ઓફ લોકડાઉન સિચ્યુએશન, બરાબર. કઈ રીતના ખેતી થશે, કઈ રીતના લણણી થશે, કઈ રીતના બજારોમાં એ સામાન પહોંચશે, બરાબર, અને કઈ રીતના એનું વેચાણ થશે, ગવર્મેન્ટની એની શું તૈયારી છે, શું રિપોર્ટ છે, એનું નક્કી કરવા માટે, એના પર ડિસ્કશન કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું, બરાબર. ટુ ટેક અપ ડબલિંગ ધ ફાર્મર્સ ઇન્કમ ઇન અ મિશન મોડ, બરાબર. આપણને ખબર છે કે 2022 સુધી પ્રધાનમંત્રીએ વચન આપ્યું છે કે ભાઈ દેશના દરેક ખેડૂતની ઇન્કમ કેટલી થવાની છે, બમણી થવાની છે. તો કોરોનાને લીધે એના પર કોઈ અસર પડવી જોઈએ નહીં, અને જો અસર પડે છે તો કઈ રીતના એને ઓવરકમ કરવાની છે, બરાબર, તે વિશેની ચર્ચા એનામાં કરવામાં આવી, બરાબર. ટુ અર્જ સ્ટેટ્સ ટુ એક્સપ્લેન ધી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એન્ડ સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ ટુ ઇચ ફાર્મર, આપણને બંને યોજનાઓ ખબર જ છે, આપણે ક્લાસમાં ઓલરેડી એની ચર્ચા કરી છે, બરાબર. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એટલે કે જો તમારો પાક નિષ્ફળ જાય તો તમને સરકાર તરફથી એનું ઇન્સ્યોરન્સ મળે. અને સોઇલ હેલ્થ કાર્ડ એટલે તમારી જમીનમાં કયો પાક ઉગાડવો જોઈએ, જમીનની ગુણવત્તા કઈ રીતના વધારી શકો, ફળદ્રુપતા કઈ રીતના વધારી શકો, બરાબર, એનો રિપોર્ટ કાર્ડ સરકાર તમને આપશે, જેથી કરીને તમે યોગ્ય જમીનમાં યોગ્ય પાક ઉગાડી શકો. ટુ ઇમ્પ્લિમેન્ટ ધી હોમ મિનિસ્ટ્રી એક્ઝેમ્પશન્સ એન્ડ રિલેક્સેશન ફોર એગ્રીકલ્ચર સેક્ટર વેલ એન્શ્યોરિંગ સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નોર્મ્સ. મેં કીધું ને કે 20 એપ્રિલથી જે અમુક ક્ષેત્રોમાં લોકડાઉન સશરત ઓપન કરવામાં આવશે, તેમાંનું એક ક્ષેત્ર છે તમારું ખેતીનું ક્ષેત્ર, બરાબર. ટુ સ્ટાર્ટ યુઝિંગ ધી ઈનેમ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એક્સટેન્સિવલી, આ પોર્ટલ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેથી કરીને ફિઝિકલ કોન્ટેક્ટ કર્યા વગર, બરાબર, ફિઝિકલ કોન્ટેક્ટ અવોઈડ કરીને ખેડૂતો પોતાનો સામાન વેચી શકે, બરાબર. અને બીજા આ જે લાલ અક્ષરે લખેલા છે તે બધા મેજર ઇનિશિયેટિવ છે આપણા કૃષિ મંત્રાલયના, બરાબર. ધ મેજર ન્યૂ ઇનિશિયેટિવ ફોર ઇન્ક્રીઝિંગ પ્રોડક્શન ઓફ ક્રોપ્સ એન્ડ ઇન્કમ ઓફ ધી ફાર્મર્સ વર એપ્રિશિએટેડ, બરાબર. કયા કયા છે? પર ડ્રોપ મોર ક્રોપ, બરાબર, પાણીની એક એક બૂંદ પર આપણને પાક વધુ મળવો જોઈએ, બરાબર. જે કયા એની મુખ્ય યોજના કઈ છે? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. બીજી છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના. ત્રીજું છે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, ઈ નેમ ઇનિશિયેટિવ, બરાબર, ઈ નેમ કેમ્પેન જેને તમે કહી શકો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, બરાબર, જે
વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન પેન્શન યોજના 60 વર્ષ પછી એક નિશ્ચિત આવક ખેડૂતોને મળી રહે તેના માટેની યોજના છે. આપણે બધું આ તમારી જીપીએસસીની એક્ઝામ પહેલાં ક્લાસમાં ડિસ્કસ કરેલું છે, બરાબર. પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન, બરાબર. ચાલો, આટલી અગત્યની યોજનાઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી કે ભાઈ આને કોઈ અસર પડવી જોઈએ નહીં, જેથી ખેડૂત, બરાબર, જેના પર આખો દેશ નભે છે તે લોકોને કોઈ નુકસાન થાય નહીં. આ છે તમારા રાવી, ખરીફ અને જાયદ પાક, બરાબર. રાવી પાક ઓક્ટોબર ડિસેમ્બર દરમિયાન, બરાબર, અને હાર્વેસ્ટ ક્યારે કરવામાં આવે? એપ્રિલ જૂન દરમિયાન, બરાબર. એમાં કયા કયા પાકનો સમાવેશ થાય છે? ઘઉં છે, રાઈ છે, ગ્રામ છે, વગેરે વગેરે વગેરે, બરાબર. અને સ્ટેટ્સ જે કયા કયા ક્ષેત્રોમાં તમને મુખ્યત્વે રાવી પાક ઉગતા જોવા મળે? પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ, જે નોર્ધન સ્ટેટ્સ છે આપણે, બરાબર. પછી છે ખરીફ પાક, જે જૂન જુલાઈમાં રોપવામાં આવે અને હાર્વેસ્ટિંગ ક્યારે કરવામાં આવે? સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, બરાબર. જેમાં મુખ્યત્વે કયા કયા છે? ચોખા છે, મકાઈ છે, જુવાર, બાજરી, તુવેર, મૂંગ, ઉડદ, કોટન, કપાસ, બરાબર. જૂટ એટલે તમારું શણ, ગ્રાઉન્ડનટ એટલે મગફળી, સોયાબીન, વગેરે વગેરે વગેરે. અને મુખ્ય ક્ષેત્રો કયા કયા છે? આસામ છે, વેસ્ટ બેંગોલ છે, ઓડિશાનો દરિયા કિનારાનો જે પ્રદેશ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા, તમિલનાડુ, કેરેલા અને મહારાષ્ટ્ર, બરાબર. જુઓ, ગુજરાતમાં આપણી કપાસની પણ ખેતી થાય છે, બરાબર, અને ઘઉંની પણ ખેતી થાય છે. ભાલ પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે, જેને ઓલરેડી આપણને જીઆઈ ટેગનો દરજ્જો મળેલો છે, બરાબર. અને જાયદ પાક જુઓ ક્યારે છે? જે પાકો છે, સિઝનલ ફ્રૂટ્સ છે, સિઝનલ શાકભાજી છે, બરાબર. તો રવિ અને ખરીફ પાકની વચ્ચેનો જે ખાલી સમયગાળો છે, બરાબર, તેમાં તમને જાયદ પાક ખેડૂતો ઉગાડતા જોવા મળે. સિઝનલ ફ્રૂટ્સ, વેજીટેબલ, ફોડર ક્રોપ્સ વગેરે. ફોડર ક્રોપ્સ એટલે તમારા જે પશુ પક્ષીઓનો જે ઘાસચારો જે હોય તે, બરાબર. અને મોસ્ટ ઓફ ધી નોર્ધન એન્ડ નોર્થ વેસ્ટર્ન સ્ટેટ્સ, બરાબર, તેમાં એની ખેતી થતી જોવા મળે, બરાબર. ચાલો, નેક્સ્ટ ટોપિક છે આપણો ગૃહ મંત્રાલય અને ઝૂમ, જે આપણી વિડીયો એપ્લિકેશન છે, બરાબર, વિડીયો કોન્ફરન્સિંગ માટેની જે એપ્લિકેશન છે, બરાબર. તો તાજેતરમાં ગૃહ મંત્રાલયે એવું કીધું છે કે ભાઈ, જો તમે તમારી મીટિંગ્સ માટે કે લેક્ચર્સ માટે, બરાબર, અથવા તો એકબીજા સાથે કમ્યુનિકેટ કરવા માટે ઓફિશિયલ પર્પઝ માટે જો ઝૂમ વિડીયો કોન્ફરન્સિંગ એપ્લિકેશનનો જો ઉપયોગ તમે કરતા હો, તો થોડું સાચવીને કરવાનું, કારણ કે એ સેફ નથી, બરાબર. તમારો ડેટા હેક થઈ શકે, તમારો ડેટા ચોરાઈ શકે, અને તમારો ડેટા કોઈ થર્ડ પાર્ટીને, કોઈ અનનોન એજન્સીને વેચી પણ શકે, બરાબર, જે હેકર છે, બરાબર. એટલે જો વાપરો તો સાચવીને વાપરવાનું, બરાબર. રિસેન્ટલી ધ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ હેઝ ઇશ્યુડ એન એડવાઇઝરી, પરિપત્ર એડવાઇઝરી, બરાબર. ને ઝૂમ વિડીયો કોન્ફરન્સ ઇઝ નોટ અ સેફ પ્લેટફોર્મ. ધ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, બરાબર, ઓફ ધી MHA, જે આપણું જે સાયબર ક્રાઇમ્સ પર નજર રાખે, તો જે સાયબર એક્ટિવિટી, ઇલીગલ સાયબર એક્ટિવિટી હોય તેના પર નજર રાખે, તેના માટેની એક એજન્સી છે, ઇશ્યુડ અ સેટ ઓફ ગાઈડલાઇન્સ ફોર અ સેફ યુઝેજ ઓફ ઝૂમ બાય પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલ્સ, બરાબર. ગવર્મેન્ટે ના નથી પાડી કે બેન કરી દઈશું એવું નથી કીધું, પણ જો તમે વાપરતા હોય તો તમારી પાસવર્ડ માટે કે ઇન્ફોર્મેશન શેર કરવા માટેની અમુક ગાઈડલાઇન્સ ગૃહ મંત્રાલયે શેર કરેલી છે, બરાબર. ઝૂમ હેઝ બીન એન એક્સપોનેન્શિયલ રાઇઝ ઇન યુઝેજ ઇન ઇન્ડિયા, બરાબર. જ્યારથી લોકડાઉનથી ઓફિસિસ બંધ થઈ ગઈ, બરાબર, પણ કામ તો બંધ નથી થયું, કામ બધાનું ચાલુ જ છે. તો જે ઓફિસનું ડે ટુ ડે વર્ક છે તે બધું ક્યાં આવી ગયું? ઝૂમ એપ્લિકેશન થ્રુ થવા લાગ્યું, બરાબર. અને એટલે સડનલી રાઇઝ જોવા મળ્યો કે આજે જો લોકડાઉન પહેલાં એક માણસ યુઝ કરતો હતો, એકની સામે આજે 10 કે 15 માણસો સડનલી એને યુઝ કરતા થઈ ગયા, બરાબર. ઝૂમ હેઝ બીન એન એક્સપોનેન્શિયલ રાઇઝ ઇન યુઝેજ ઇન ઇન્ડિયા એઝ ઓફિસ ગોર્સ રિમેન એટ હોમ ડ્યુ ટુ ધી લોકડાઉન ઇમ્પોઝડ ટુ કર્વ ધી COVID-19 પેન્ડેમિક, બરાબર. આ ઉપરાંત જે શિક્ષણની જે પદ્ધતિ હતી તે પણ ક્યાં થવા લાગી? ઝૂમ પર થવા લાગી. ઓવર 90,000 સ્કૂલ્સ અક્રોસ 20 કન્ટ્રીઝ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ ઇટ રેગ્યુલરલી, બરાબર. હવે જો 90,000 સ્કૂલ, એના કેટલા બાળકો, એના કેટલા ટીચર્સ, બરાબર, જે લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોય તે તમે વિચારી શકો છો. ધ મેક્સિમમ નંબર ઓફ ડેઇલી મીટિંગ પાર્ટિસિપન્ટ્સ ઓફ એપ્રોક્સિમેટલી 10 મિલિયન એટ ધી એન્ડ ઓફ December 2019 ગ્રુ ટુ મોર દેન 200 મિલિયન ડેઇલી. જો કેટલો વધારો થઈ ગયો, બરાબર. મીટિંગ પાર્ટિસિપન્ટ્સ ઇન માર્ચ, જે ડિસેમ્બરમાં એક દિવસના 10 મિલિયન લોકો એને ઉપયોગ કરતા હતા, ડેઇલી યુસેજ 10 મિલિયન લોકો કરતા હતા, બરાબર, 1 કરોડ લોકો, તે હવે સીધા કેટલા થઈ ગયા? 200 મિલિયન,
બરાબર 200 લાખ લોકો, બરાબર બરાબર. ચાલો ઇટ હેઝ બીન યુઝડ એક્સટેન્સિવલી બાય એવરી વન ઇન્કલુડિંગ ધી સેન્ટર એન્ડ સ્ટેટ મિનિસ્ટર્સ ફોર ઓફિશિયલ પર્પઝિસ એન્ડ કન્ડક્ટિંગ મીટિંગ્સ, બરાબર. હવે જો આપણે ગવર્મેન્ટના જે લોકો હતા તે લોકો પણ એને યુઝ કરવા લાગ્યા. હવે ગવર્મેન્ટનો જો કોઈ એવો ડેટા હોય કે જે દેશની બહાર નહીં જવો જોઈએ અથવા તો મિનિસ્ટ્રીની બહાર નહીં જવો જોઈએ, તે જો હેકર્સના હાથમાં આવી જાય તો દેશની સુરક્ષા અને દેશની જે કોન્ફિડેન્શિયાલિટી છે, બરાબર, તેને પણ નુકસાન થઈ શકે, બરાબર. ઝૂમ શું છે? તો કે ઝૂમ ઇઝ અ યુએસ બેઝડ વિડીયો કમ્યુનિકેશન એન્ડ વિડીયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મ. જે સિલિકોન વેલી બેઝડ કંપની, સિલિકોન વેલી એ વિસ્તાર છે જ્યાં મોટી મોટી જાયન્ટ કંપનીઓ ગૂગલ, ફેસબુક બધી આવેલી છે ત્યાં, બરાબર. સિલિકોન વેલી બેઝડ કંપની અપિયર્સ ટુ ઓન 3 કંપનીઝ ઇન ચાઇના થ્રુ વિચ એટલીસ્ટ 700 એમ્પ્લોઈઝ વર પેઇડ ટુ ડેવલપ ઝૂમ સોફ્ટવેર, બરાબર. એને એકચ્યુઅલ જે સર્વર છે તે હોંગકોંગ અને ચાઇનામાં સેવ થયેલા છે, બરાબર. ધીસ અરેન્જમેન્ટ ઇઝ અપેરેન્ટલી એન એફર્ટ ટુ લેબર આર્બિટ્રેજ ઇન વિચ ઝૂમ કેન અવોઇડ પેઇંગ યુએસ વેજીસ વાઇલ સેલિંગ ટુ યુએસ કસ્ટમર્સ, થસ ઇન્ક્રીઝિંગ ધર પ્રોફિટ માર્જિન, બરાબર. યુએસમાં કોઈને કામ નોકરીએ રાખવું અને હોંગકોંગમાં નોકરીએ રાખવું, લેબરમાં બહુ ફરક પડે. એટલે જનરલી યુએસની કંપનીઓ કામ ક્યાંથી કરાવે? આઉટસોર્સ કરે એશિયા પેસિફિકના દેશો પાસેથી, ભારત, ચાઇના, ફિલિપીન્સ, મ્યાનમાર વગેરે દેશોમાંથી, બરાબર. હાવેવર ધીસ અરેન્જમેન્ટ મે મેક ઝૂમ રિસ્પોન્સિવ ટુ પ્રેશર ફ્રોમ ચાઇનીઝ ઓથોરિટીઝ. રિપોર્ટેડલી ફ્યુ કોલ્સ મેડ થ્રુ ધી એપ આર રૂટેડ થ્રુ સર્વર્સ ઇન ચાઇના, બરાબર. હવે જ્યારે ચાઇનામાંથી જ્યારે આ સર્વર જતા હોય ત્યારે ચાઇના પર આમ પણ આપણે ભરોસો કરતા નથી. ચાઇના એ ડેટા ચોરી લે, બરાબર. જુઓ, યુએસનો ડેટા પણ ચાલ્યો જાય, ભારતનો ડેટા પણ ચાલ્યો જાય, જેટલા એના કોમ્પિટિટર છે ને, દુશ્મનો છે, તે બધાનો ડેટા એની પાસે ચાલ્યો જાય છે, બરાબર. અર્લિયર ધ કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા હેડ ઓલ્સો ઇશ્યુડ એડવાઇઝરીઝ કોશનિંગ ઓફ ધી ઝૂમ એપ્લિકેશન, ઓકે. અને સાયબર ફ્રોડ થવાની અને તમારી માહિતી ચોરાવાની જે મુખ્ય બીક છે તે ઓલરેડી ઉજાગર કરી દીધેલી હતી, બરાબર. હવે જુઓ, ICCCC શું છે? ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, બરાબર. આ જે એજન્સી છે, બરાબર, તે ક્યારે અપ્રૂવ થયેલી? ધ સ્કીમ ટુ સેટઅપ 14C, બરાબર, અથવા તો જેને તમે I4C કહી શકો, I4C, આઈ અને 4 વાર C, એટલે I4C, બરાબર, વોઝ અપ્રુવડ ઇન ઓક્ટોબર 2018, બરાબર. જો ઓક્ટોબર 2018માં આવી કોઈ સંસ્થા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું, ટુ ડીલ વિથ ઓલ ટાઈપ્સ ઓફ સાયબર ક્રાઇમ્સ ઇન અ કોમ્પ્રિહેન્સિવ એન્ડ કોઓર્ડિનેટેડ મેનર, બરાબર. આપણને જનરલ અત્યાર સુધી સાયબર ક્રાઇમ્સનો એટલો અનુભવ નહીં હતો, અને અનુભવ હતો તો આપણા માટે હંમેશા નવું હતું કે ભાઈ આપણને આના વિશે કંઈ ખબર નથી, બરાબર. આપણી પાસે ડીલ કરવા માટે બહુ બધા ઇસ્યુ હતા, બરાબર. અને મુખ્યત્વે જો એના 7 કોમ્પોનન્ટ છે, બરાબર, જે તમને અહીંયા આપેલા છે. અલગ અલગ એના સેન્ટર છે, કઈ રીતના કામ કરે, એવા અલગ અલગ કામ બધાને સોંપેલા છે. તો એ 7 અલગ અલગ જેના કમ્પોનન્ટ છે, જેના મુખ્ય પાયા છે, તે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. ચાલો, અને કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા શું છે? ઇટ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ઓફ ધી મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિથ ધી ઓબ્જેક્ટિવ ઓફ સિક્યોરિંગ ઇન્ડિયન સાયબર સ્પેસ, બરાબર. કે ભાઈ આપણી સાયબર સ્પેસના જે આપણા જે આટલા કરોડો લોકો જે ઇસ્તેમાલ કરે છે, બરાબર, તો એમનો ડેટા ભારતમાં જ રહેવો જોઈએ અને ખોટી રીતે ઉપયોગમાં લેવાવો જોઈએ નહીં, બરાબર. ઇટ ઇઝ ધી નોડલ એજન્સી વિચ ડીલ્સ વિથ ધી સાયબર સિક્યોરિટી થ્રેટ્સ લાઇક હેકિંગ એન્ડ ફિશિંગ. ફિશિંગ એટલે પણ એ વન ટાઈપ ઓફ હેકિંગ, બરાબર, ઇલીગલ ઓથોરાઇઝેશન, જેને ફિશિંગ કહેવાય. કોઈ વાયરસ જો તમારા સોફ્ટવેરમાં આવી જાય તો દેટ ઇઝ વન કાઇન્ડ ઓફ ફિશિંગ, બરાબર. ઇટ કલેક્ટ્સ એનાલિસિસ એન્ડ ડિસેમિનેટ્સ ઇન્ફોર્મેશન ઓન સાયબર ઇન્સિડન્ટ્સ એન્ડ ઓલ્સો ઇશ્યુઝ અલર્ટ ઓન સાયબર સિક્યોરિટી ઇન્સિડન્ટ્સ, બરાબર. તો આટલું તમારે આના વિશે ધ્યાનમાં રાખવાનું કે ઝૂમ એપ્લિકેશનને વાપરવા બાબતે સરકારે આપણને તકેદારી રાખવાનું કીધું છે, બરાબર. ચાલો, બીજા બહુ જ અગત્યના સમાચાર, બરાબર, જે આવનારા સમયમાં વૈશ્વિક લેવલે ખૂબ અસર કરશે. જ્યારે એકવાર બધું COVID-19 વાળો સિનારિયો પચશે એના પછી પણ આ ચર્ચાનો વિષય હશે, બરાબર. યુએસ દ્વારા
ડબલ્યુએચઓ ને જે ફંડ આપવામાં આવતું, વાર્ષિક 6,000 કરોડ જેટલું ફંડ આપવામાં આવતું હતું, એને શું કરવામાં આવ્યું છે? રોકી દેવામાં આવ્યું છે. બરાબર, આપણને ખબર છે ડબલ્યુએચઓ અને યુએસ વચ્ચે આજકાલ બહુ લડાઈ ચાલે છે. કેમ? કારણ કે યુએસ ડબલ્યુએચઓ અને ચાઇના બંનેઓને જવાબદાર ઠેરવે છે COVID-19 ફેલાવા માટે. બરાબર, ડબલ્યુએચઓનું કેવું છે કે સોરી યુએસએનું કેવું છે કે ભાઈ ચાઇનાએ રિપોર્ટ નહીં કર્યું. બરાબર, તો એ ડબલ્યુએચઓની જવાબદારી હતી કે ભાઈ ચાઇના જેવા દેશો જો આવું વાયરસની જવાબદાર વાયરસની માહિતી છુપાવવા લાગે તો એનો જે પરિણામ છે તે તો બધા દેશોએ ભોગવવું પડે છે. આજે ખબર છે કે ભાઈ ચાઇનામાં કેસો ઘટી ગયા ને યુએસએ હવે નવું COVID-19 એપી સેન્ટર બની ગયું છે અને યુએસએની સાથે બરાબર ડીલ કરી શકતું નથી. એટલે યુએસએ શું કીધું, તમે તમારી કામગીરી બરાબર નથી કરી, અમારો આટલું ફંડ આપવા છતાં તો હવે તમે જઈને કોની પાસે માંગો? ચાઇના પાસે જ માંગો. બરાબર, જે તમારે ફંડ જોઈએ છે. અને એના પર બીજો આરોપ એ પણ લગાવ્યો કે ભાઈ ડબલ્યુએચઓએ ચાઇનાના પ્રેશરમાં આવીને કામ કર્યું, જ્યારે ડબલ્યુએચઓ એવું કરવું જોઈતું હતું નહીં તો આટલી મહામારી નહીં ફેલાતે, જો ડિસેમ્બરમાં જ આપણને ખબર પડી ગઈ હતી. બરાબર, અને ડબલ્યુએચઓ બહુ બધી વાર જો પોતાનું સ્ટેન્ડ બદલ્યું. પહેલાં ડબલ્યુએચઓ કીધું કે ભાઈ આ ખાલી આઉટબ્રેક છે, કશે ફેલાય નહીં. પછી ડબલ્યુએચઓ કીધું કે ચલો આ ખાલી એપિડેમિક છે, કશે નહીં ફેલાય. બરાબર, પેન્ડેમિક જાહેર કરતા પહેલાં પણ ડબલ્યુએચઓએ બહુ બધી વાર પોતાનું સ્ટેન્ડ બદલ્યું. પહેલાં એવું કીધું કે ભાઈ માણસથી માણસમાં નથી ફેલાતો, પછી એવું કીધું કે પ્રાણીઓથી માણસમાં નથી ફેલાતો. બરાબર, કારણ કે ડબલ્યુએચઓ પાસે પણ આની કોઈ જાણકારી હતી નહીં. એટલે આ બધા કારણોસર યુએસએને ગુસ્સો આવી ગયો કે ભાઈ અમે આટલો પૈસો આપીએ છીએ દર વર્ષે તમને, તો તમે અમને જ નુકસાન પહોંચાડ્યું, એટલે હવે અમે તમને પૈસો આપવાનું બંધ કરી દેશું. અને અહીંયા હું જે અમેરિકા બોલું છું ત્યાં તમારે શું માનવાનું? ટ્રમ્પ. કારણ કે આજકાલ બધા નિર્ણયો ટ્રમ્પ લે છે. બરાબર, ભલે સાચા છે ખોટા છે આપણે એના પર અત્યારે ચર્ચા કરવાની નથી. બરાબર, તો જુઓ અહીંયા મેં તમને આખો લોગો આપેલો છે. આ છે તમારો ડબલ્યુએચઓનો લોગો. બરાબર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. બરાબર, જેનું ટૂંકું નામ છે ડબલ્યુએચઓના નામથી ઓળખીએ. બરાબર, અને જે મુખ્યત્વે દુનિયાના દરેક દેશોમાં સ્વાસ્થ્ય માટે કામ કરશે કે દરેક લોકો સ્વસ્થ રહે, કોઈ બીમાર નહીં પડે તેના માટેનું કામ કરશે, રિસર્ચ કરશે. આફ્રિકા અને એશિયાના દેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ કઈ રીતના વધારી શકાય તેના પર નજર રાખશે, વગેરે વગેરે વગેરે. એની સ્થાપના ક્યારે થયેલી? 7 એપ્રિલ 1948, આજથી 72 વર્ષ પહેલાં. યુનાઇટેડ નેશન્સ દ્વારા સ્થાપાયેલી સંસ્થા છે. એટલે 1945માં યુનાઇટેડ નેશન્સની સ્થાપના થઈ અને એની એક સ્વાસ્થ્ય પાક છે આપણી ડબલ્યુએચઓ. બરાબર, જો યુનાઇટેડ નેશન્સ સ્પેશિયલાઇઝ્ડ એજન્સી એનો પ્રકાર છે. બરાબર, એનું હેડક્વાર્ટર ક્યાં છે? જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં. અને એના અત્યારના હેડ, તમે જે ચશ્માવાળા ભાઈ જુઓ છો આજકાલ સમાચારોમાં, તે કોણ છે? ટેડ્રોસ એધાનોમ. બરાબર, જેના ડિરેક્ટર જનરલ છે. અને ટ્રમ્પે એમને પણ ઘણું બધું કીધું છે કે ભાઈ તમે તમારી ભૂમિકા બરાબર નિભાવી નથી. બરાબર, એની પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન કઈ છે? યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, UNESC. બરાબર, અને જો આટલા રિજિયન્સમાં જે અલગ અલગ ભાગ પાડેલા છે કે ભાઈ ડબલ્યુએચઓ કયા રિજિયનમાં કામ કરશે, તો આફ્રિકા, અમેરિકાઝ, સાઉથ ઇસ્ટ એશિયા, યુરોપ, ઇસ્ટર્ન મેડિટરેનિયન અને વેસ્ટર્ન પેસિફિક. અને ભારત કયા રિજિયનમાં છે? તો ભારત આવશે સાઉથ ઇસ્ટ એશિયા રિજિયનમાં. બરાબર, અને આ એના તમારે થોડા વાંચવું હોય તો એની વેબસાઇટ પરથી લીધેલો મેં સ્ક્રીનશોટ છે, તમે વેબસાઇટ પર જઈને જોઈ શકો. બધી માહિતી એક ક્લિક પર અવેલેબલ છે. બરાબર, એના ડિરેક્ટર જનરલ કોણ છે? વર્લ્ડ હેલ્થ એસેમ્બલી શું કામ કરે, એક્ઝિક્યુટિવ બોર્ડમાં કેટલા કેટલા એના સભ્યો છે, બરાબર, મેમ્બર દેશો કયા કયા છે, વગેરે વગેરે વગેરે, કયા સિદ્ધાંતો પર કામ કરે છે, આ બધી જ વસ્તુ તમને ત્યાં જોવા મળશે. બરાબર, ચાલો હવે એનું રીઝન શું છે કે આ ફંડિંગ બંધ કરી દેવામાં આવ્યું. ધ યુએસ હેઝ અક્યુઝ ડબલ્યુએચઓ ફોર ફેલિંગ ટુ કર્બ ધી અર્લી સ્પ્રેડ ઓફ કોરોના વાયરસ. બરાબર ને, મેં કીધું ને કે જો ડિસેમ્બરમાં જો ડબલ્યુએચઓએ જાહેરાત કરી દીધું તો આપણે હું પહેલાંને ઓળખી શક્યા હતા. જ્યારે માની લો કે આખી દુનિયામાં 10,000 લોકોને હતું તો એને હેન્ડલ કરવું ઇઝી હતું કે એ 10,000 લોકોને કોઈ અલગ જગ્યાએ ક્વોરન્ટાઇનમાં રાખી શકાતે. પણ શું થયું કે 10,000 લોકો દુનિયાના અલગ અલગ દેશોમાં ફેલાઈ ગયા. એ 10,000 લોકોએ લાખો લોકોને સંક્રમિત કરી દીધા અને એટલે આપણે આજે સમગ્રના સમગ્ર દેશને અથવા તો શહેરોને લોકડાઉન કરવાની ફરજ પડી છે. બરાબર, ઇટ હેઝ બીન ક્લેમ્ડ બાય ધી યુએસ ધેટ ધી આઉટબ્રેક કુડ હેવ બીન કન્ટેન્ડ એટ ઇટ્સ સોર્સ. વુહાનમાં જ એને બંધ કરી શકાતું હતું. એન્ડ લાઈવ્સ કુડ હેવ બીન સેવ્ડ ઇફ ધ યુનાઇટેડ નેશન્સ હેલ્થ એજન્સી હેઝ ડન અ બેટર જોબ. બરાબર,
યુએસએસ ક્રિટિસાઇઝ ધી ડબલ્યુએચઓ ફોર બીંગ ચાઇના સેન્ટ્રિક, બરાબર. મેં પહેલાં જ કીધું કે ભાઈ યુએસએ એવું લાગે છે કે ભાઈ ડબલ્યુએચઓનો જે ડિરેક્ટર જનરલ છે તે ચાઇનાના પ્રેશરમાં આવીને કામ કરે છે, બરાબર. એન્ડ હેઝ અલીજ્ડ દેટ અર્લિયર ડબલ્યુએચઓ હેઝ ક્રિટિસાઇઝ યુએસએસ બેન ઓન ટ્રાવેલ ફ્રોમ એન્ડ ટુ ચાઇના, બરાબર. ધીસ કમ્સ વેન ધ ગ્લોબલ કેસ લોડ અપ્રોચિસ 2 મિલિયન. જુઓ, 20 લાખની ઉપર કેસીસ થઈ ગયા છે, ઇન્કલુડિંગ ઓવર 1 લાખ ડેથ્સ. ધ યુએસ હેઝ સીન ધ મોસ્ટ કેસીસ એન્ડ ડેથ્સ ડિસ્પાઇટ બીંગ ધી હાઈએસ્ટ કન્ટ્રીબ્યુટર ટુ ધી ડબલ્યુએચઓ. જે સૌથી વધારે પૈસો આપે છે તે યુએસએ જ આપે છે, લગભગ 6 થી 6.5 હજાર કરોડ રૂપિયા વાર્ષિક સ્વરૂપે, બરાબર. હાવેવર, ધ યુએસ હેઝ મેડ ઇટ ક્લિયર દેટ ઇટ વુડ કન્ટિન્યુ ટુ એન્ગેજ વિથ ધી ડબલ્યુએચઓ ઇન પરસ્યુટ ઓફ મિનિંગફુલ રિફોર્મ્સ. ફંડિંગ બંધ કરી દીધું છે, પણ જો કે જરૂર પડશે તો યુએસએ હંમેશા એમાં ભાગ લેશે, બરાબર. અધર ક્રિટિસિઝમ, મોસ્ટ કન્ટ્રીઝ ક્લોઝ ધ એર ટ્રાવેલ એટ ધ ફર્સ્ટ સ્ટેજ, બટ ડબલ્યુએચ ટુક અ સ્ટેન્ડ અગેન્સ્ટ ટ્રાવેલ એન્ડ ટ્રેડ રેસ્ટ્રિક્શન્સ ઓન ચાઇના, બરાબર. ભારતે પણ બંધ કરી દીધેલા, તો ડબલ્યુએચ તો એવું કીધેલું કે ભાઈ આ રીતે ટ્રાવેલ બેન કરવાથી કંઈ થશે નહીં, ચાઇનાની ફ્લાઇટો તમારે ચાલુ રાખવી જોઈએ, બરાબર. વિચ વોઝ ટોટલી રિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ અકોર્ડિંગ ટુ યુએસએ. ધ ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ ઇમરજન્સી કમિટી અર્જ્ડ કન્ટ્રીઝ ટુ બી પ્રિપેર્ડ બટ ડીડ નોટ રેકમેન્ડ એની ટ્રાવેલ ઓર ટ્રેડ રેસ્ટ્રિક્શન. અકોર્ડિંગ ટુ નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ, ડબલ્યુએચઓની જે એક ડિપાર્ટમેન્ટ છે, ડબલ્યુએચઓ ઓફિશિયલ્સ રિજેક્ટેડ ઇન્ડિયન કન્સર્ન્સ સેઇંગ દેટ દેર વોઝ નો હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્ઝેક્શન. ભારતે કીધેલું પહેલાં, બરાબર, પણ એને લોકોએ નકારી દીધું, બરાબર, બરાબર. એટલે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ જે આપણી સંસ્થા છે, બરાબર, તેણે ડબલ્યુએચઓને કીધેલું, પૂછેલું કે ભાઈ શું આ માનવથી માનવમાં ફેલાય છે, ત્યારે ડબલ્યુએચઓ કીધેલું કે અત્યારે અમારી પાસે એવા કોઈ પુરાવા નથી, અને ત્યારે આપણા ક્લેમને રિજેક્ટ કરી દીધેલો, બરાબર. જો એટલે આપણા વૈજ્ઞાનિકો કેટલા વે અહેડ વિચારીને આપણે કામ કરેલું છે, બરાબર, આ પરિસ્થિતિમાં. ઇમ્પેક્ટ ફોર ધી હુ, ધ લોસ ઓફ અબાઉટ 15% ઓફ ઇટ્સ ટોટલ ફંડિંગ ઇઝ બાઉન્ડ ટુ હેવ એન ઇમ્પેક્ટ ધી વર્લ્ડ ઓવર. મેં કીધું ને એની વૈશ્વિક પરિણામો આપણને જોવા મળશે, બરાબર. હાવેવર, અનલેસ અધર કન્ટ્રીઝ ડુ ધ સેમ એઝ યુએસ, ધ મૂવ મે નોટ સેવિયરલી હેમ્પર ડબલ્યુએચઓ ઓપરેશન. જો હવે યુએસ શું કરશે, અન્ય દેશને, એના જે મિત્ર દેશો છે તેને કહેશે કે ભાઈ તમે પણ ડબલ્યુએચઓનું ફંડિંગ રોકી દો. જો અન્ય દેશો એને માટે એગ્રી થશે તો ડબલ્યુએચઓને ફરક પડશે, બાકી ડબલ્યુએચઓના જે ડે ટુ ડે રિસર્ચ છે એના પર બહુ ફરક પડે નહીં, કારણ કે એનું ઓલરેડી 85% ફંડિંગ અત્યાર સુધી તો ચાલુ છે, બરાબર. તો આ એક અગત્યના સમાચાર, બરાબર. અને ઇન્ડિયાનો આના પર શું સ્ટેન્ડ છે, ઇન્ડિયા હેઝ રિએક્ટેડ કોશિયસલી ટુ ધીઝ અનાઉન્સમેન્ટ, અવોઇડિંગ એન ઓફિશિયલ રિસ્પોન્સ એન્ડ મેન્ટેનિંગ ધી કન્ટ્રીઝ ફોકસ નાવ ઇઝ કન્ટેનમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઓફ આઉટબ્રેક, બરાબર. આપણે હંમેશા ન્યુટ્રલ રહેવાની જે આપણી પરિસ્થિતિ છે, કોઈને પણ આપણે દુઃખી કરવા નથી, તો આપણે અહીંયા પણ એ અપનાવ્યું છે. ઓફિશિયલી આપણે કોઈ સ્ટેટમેન્ટ આપ્યું નથી, બરાબર. આપણા વિદેશમંત્રીએ કે સ્વાસ્થ્ય મંત્રી કે પ્રધાનમંત્રીએ એમના કોઈ પણ ઓફિશિયલ રીતે ભારત સરકાર તરફથી કોઈ સ્ટેટમેન્ટ અત્યારે આવ્યું નથી, કારણ કે યુએસની સપોર્ટમાં બોલે તો ડબલ્યુએચઓના ભારતમાં ચાલતા પ્રોગ્રામ્સ પર અસર પડે, ડબલ્યુએચઓના સપોર્ટમાં બોલે તો યુએસ સાથે આપણો ટ્રેડ રિલેશન પર અસર પડી શકે, બરાબર. એટલે આપણે નરોવા કુંજરોવાવાળી પરિસ્થિતિ અત્યારે અપનાવેલી છે, બરાબર. ચાલો હવે જો મેં તમને કીધું ને કે ઘણા બધા દેશો ફંડિંગ કરે છે, બરાબર, સોર્સિસ ઓફ ડબલ્યુએચઓ ફંડ, ઓકે. તો આ અલગ અલગ દેશો દ્વારા આપવામાં આવે છે, જે મોટા મોટી સંસ્થાઓ છે, બરાબર, મોટા મોટા જે દાનવીરો છે, મિલિયનર્સ, તે લોકો દ્વારા આપવામાં આવે છે. અધર યુએન ઓર્ગેનાઇઝેશન છે, તે લોકો આમાં ઇન્વેસ્ટ કરે છે, બરાબર, ડબલ્યુએચઓને ફંડ પૂરું પાડે છે. વોલેન્ટરી ડોનેશન ફ્રોમ મેમ્બર સ્ટેટ્સ કોન્ટ્રીબ્યુટ 35% or 40%, બરાબર. જો કે આપણે આટલા આંકડા યાદ રાખવાની જરૂર નથી, પણ અમે તમારી જાણ ખાતર અહીંયા મૂકેલા છે, બરાબર. અને જો ઇન્ડિયા કોન્ટ્રીબ્યુટ્સ 1% ઓફ મેમ્બર સ્ટેટ્સ ડોનેશન, તો આપણે જે ટોટલ જે ફંડિંગ આવે છે, બરાબર, મેમ્બર દેશોનું, તેમાંથી 1% કોણ પૂરું પાડે છે, ઇન્ડિયા ફંડ પૂરું પાડે છે. કન્ટ્રીઝ ડિસાઇડ હાઉ મચ ધે પે એન્ડ મે ઓલ્સો ચૂઝ નોટ ટુ. દરેક દેશનો પોતાનો અધિકાર છે કે ભાઈ ડબલ્યુએચઓમાં ફંડ આપવું કે નહીં આપવું.
બરાબર, WHOમાં ફંડ આપવો એ તમારી તાકાત, ડિપ્લોમેટિક તાકાતનું પણ એક પ્રમાણ છે બરાબર. એટલે મોટાભાગના દેશો એમાં પોતાની કેપેસિટી પ્રમાણે ફંડ આપે બરાબર. જો અને અહીંયા મેં આપેલું છે કે ભાઈ કઈ રીતના આજ સુધી WHOના ફંડ સ્પેન્ડ થયા છે બરાબર, અને કઈ રીતના ખર્ચ કરવામાં આવ્યા છે બરાબર. ઘણા બધા પ્રોગ્રામ ચાલે છે બરાબર. તો પોલિયો નાબૂદ કરવામાં આવ્યો, ટીબી નાબૂદ કરવાનું જે એનું અભિયાન છે બરાબર. આફ્રિકાના ઘણા બધા દેશોમાં ઘણા બધા વાયરસ સામેની લડત ચાલે છે બરાબર. ઇબોલા સામેની લડત હતી બરાબર. ઘણી બધી વેક્સિન શોધવામાં WHO મદદ કરે, તો આ બધી વસ્તુમાં એનું ફંડ વપરાય છે બરાબર. અને કંટ્રોલ ઓફ આઉટબ્રેક્સ, ઘણા બધા વાયરસીસ આવતા હોય બરાબર, તો આટલા આટલા ક્ષેત્રોમાં જાય. તો પહેલું ગયું પોલિયો ઇરેડિકેશનમાં, પોલિયો ઉન્મૂલન પ્રોગ્રામમાં બરાબર. પછી એસેન્શિયલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન સર્વિસીસ, એશિયા આફ્રિકાના જે દેશો છે ત્યાં જે મૂળભૂત પોષણ મળવું જોઈએ તેના માટેના પ્રોગ્રામ્સ ચલાવવામાં આવે છે. વેક્સિન પ્રિવેન્ટેબલ જે ડિઝીઝ છે કે જેને વેક્સિનથી રોકી શકાય છે બરાબર, તેના માટેના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. અને બાકીના આઉટબ્રેક સામે બરાબર, તો આટલું તમારે યાદ રાખવાનું. અને ઇન્ડિયા ઇઝ ધી મેમ્બર સ્ટેટ ઓફ ધી WHO સાઉથ ઇસ્ટ એશિયા રિજિયન બરાબર. દક્ષિણ પૂર્વ એશિયાનું જે ક્ષેત્ર છે WHOની એ જે ઇકાઈ છે તેનો આપણે ભાગ છે બરાબર. સ્પેન્ડિંગ પ્રાયોરિટીઝ ઓફ WHO, કઈ રીતના WHO પોતાનો ફંડ વાપરે છે. ધ એન્યુઅલ પ્રોગ્રામ ઓફ વર્ક ઇઝ પાસ બાય ધી WHO ડિસિઝન મેકિંગ બોડી, જેમાં અલગ અલગ દેશના સભ્યો હોય, બાય ધી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી બરાબર. તો વર્લ્ડ હેલ્થ એસેમ્બલી દર વર્ષે નક્કી કરે કે ભાઈ આ વર્ષે કેટલું ફંડ ક્યાં વપરાશે બરાબર. અને દર વર્ષે ક્યાં યોજવામાં આવે, જીનીવામાં યોજવામાં આવે, જે એનું હેડક્વાર્ટર છે બરાબર. ઇટ ઇઝ અટેન્ડેડ બાય ડેલિગેટ્સ ફ્રોમ ઓલ ધી મેમ્બર સ્ટેટ્સ બરાબર. એન્ડ ફોકસ ઇઝ ઓન ધી સ્પેસિફિક હેલ્થ એજન્ડા પ્રિપેર્ડ બાય ધી એક્ઝિક્યુટિવ બોર્ડ. અને એનું ફંક્શન શું છે, WHOની પોલિસી નક્કી કરવાનું, ડિરેક્ટર જનરલ નક્કી કરવાનું, સુપરવાઇઝ ફિનાન્શિયલ પોલિસીઝ એન્ડ રિવ્યૂ એન્ડ અપ્રૂવ ધી પ્રપોઝડ પ્રોગ્રામ બજેટ બરાબર. ધ ડિસિઝન ઓન વિચ કન્ટ્રી ગેટ હાઉ મચ ડિપેન્ડ્સ ઓન ધી સિચ્યુએશન ઇન ધી કન્ટ્રીઝ બરાબર. કોઈ કન્ટ્રીમાં જ્યારે કોઈ આઉટબ્રેક ફેલાયેલો હોય ત્યારે એના પર કેટલું ખર્ચ કરવાનું તે નક્કી કરવામાં આવશે બરાબર. ધ WHO 13th જનરલ પ્રોગ્રામ ઓફ વર્ક બેઝડ ઓન અનઇક્વલ ડેવલપમેન્ટ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ ઇન ધી પ્રમોશન ઓફ હેલ્થ, કંટ્રોલ ઓફ ડિઝીઝીસ એસ્પેશિયલી કમ્યુનિકેબલ ડિઝીઝીસ ઇઝ અ કોમન ડેન્જર બરાબર. ધ હુઝ 13th જનરલ પ્રોગ્રામ ઓફ વર્ક બરાબર, તેનું જે મુખ્ય સાર હતો તે આ હતો બરાબર. ચાલો, અને આપણું ઇન્વોલ્વમેન્ટ શું છે, ઇન્ડિયા બીકેમ અ પાર્ટી ટુ ધી WHO કોન્સ્ટિટ્યુશન ઓન 12th January 1948 બરાબર. આપણે આ દિવસે આનું સભ્ય બન્યું 12th January 1948. એન્ડ ધી ફર્સ્ટ સેશન ઓફ ધી WHO રિજનલ કમિટી ફોર સાઉથ ઇસ્ટ એશિયા વોઝ હેલ્ડ ઇન 4th-5th October 1948 ઇન ઇન્ડિયા. જો પહેલું સેશન જે સાઉથ ઇસ્ટ એશિયાનું પહેલું સેશન હતું તે ક્યાં યોજાયેલું, ભારતમાં યોજાયેલું 1948 બરાબર. અને ઓન ગ્રાઉન્ડ આપણને ઓલરેડી ખબર છે કે ટીબી હારેગા દેશ જીતેગા છે, 2025 સુધી આપણે પૂરું કરવાનું છે, ટીબી મુક્ત કરવાનું છે બરાબર. આ ઉપરાંત મિશન ઇન્દ્રધનુષ બરાબર, જેમાં લગભગ 12 જેટલી જે વેક્સિનથી રોકી શકાય તેવા જે તમારા રોગ છે તેને રોકવાનું ભારત સરકાર મિશન ચલાવે છે. આપણે મિશન ઇન્દ્રધનુષ અને મિશન ઇન્દ્રધનુષ 2.0 બરાબર, બંનેની ડિટેલમાં ચર્ચા કરેલી છે બરાબર. અને કાલા અઝર બરાબર, કાલા અઝર પણ ઓલરેડી આપણે ક્લાસમાં જોઈ ગયા છે બરાબર. તો આ બધા માટે જે પ્રોગ્રામ છે તે WHO દ્વારા ભારત સરકાર ભારતમાં ચલાવે છે બરાબર. ચાલો, એના પછી બીજો અગત્યનો ટોપિક છે આપણો NHRC ઓન પબ્લિક રાઇટ્સ. જ્યારથી લોકડાઉન ચાલુ થયું ત્યારે જુઓ ભારતની છે ને સમસ્યાઓ જ એકદમ જુદી હોય છે, જે બીજા કોઈ દેશમાં તમને જોવા જ નહીં મળે બરાબર. જ્યારે લોકડાઉન પ્રધાનમંત્રીએ જાહેર કર્યું ત્યારે આપણને ખબર જ નહીં હતી કે માઇગ્રન્ટવાળો આટલો બધો હોબાળો મચશે કે ભાઈ એક રાજ્યમાંથી બીજા જના રાજ્યમાં પોતાના ઘરે જનારા લોકો 1200-1200 અને 1500-1500 કિલોમીટર ચાલીને પોતાના પરિવાર સાથે નીકળી જશે બરાબર. જનતા ઘર વખતે આપણને એવી આઈડિયા જ નહીં હતો કે ભાઈ આવું પણ કંઈ ભારતમાં થઈ શકે બરાબર. તો આપણે હજુ બહુ એઝ અ કન્ટ્રી આપણે બહુ યંગ છે બરાબર. અને જેમ જેમ આપણી સામે પ્રોબ્લેમ આવતા જાય તેમ તેમ આપણે પ્રોબ્લેમ શીખતા જઈએ છીએ બરાબર. ગવર્મેન્ટ માટે પણ જો બધું બહુ નવું છે
બરાબર, એ પ્રકારની આ મહામારી છે બરાબર. તો અને બીજું એક શું આવ્યું કે 130 કરોડના દેશમાં બરાબર, આપણે ત્યાં ટીચર 40 છોકરાઓના ક્લાસને જો મેન્ટેન નહીં કરી શકતો હોય બરાબર, એટલે તોફાની બેચારા આપણને એવા મળી જાવે બરાબર. તો 130 કરોડના દેશોમાંથી બરાબર 100% લોકડાઉનનું પાલન કરવું શક્ય નથી. એટલે આપણને ઘણું બધું જોવા મળે કે લોકો કારણ વગર, કારણ કે આપણને ઘરે બેસવાની આદત જ નથી બરાબર ને, તો આપણને રસ્તા પર ઘણા બધા લોકો જતા જોવા મળે. હવે પોલીસ જો આ સમયમાં સખ્તીથી કામ નહીં લે તો પોલીસ માટે ઓન ગ્રાઉન્ડ આ વાયરસને રોકવું બહુ મુશ્કેલ થઈ જાય. એટલા માટે પોલીસ સખ્તાઈથી કામ લે કે ભાઈ કેમ બહાર નીકળ્યા છો, દંડા મારીને અથવા તો સજા કરીને અથવા તો દંડ ફટકારીને તમને સજા કરવામાં આવે બરાબર. બહુ પ્રેક્ટિકલ સજા હોય કે ઉઠક બેઠક કરાવી પોલીસે બરાબર, અથવા તો 500 રૂપિયાનો કે 1000 રૂપિયાનો દંડ ફટકારી દીધો, અથવા તો 2-4 દંડા મારી દીધા કે ભાઈ કેમ વેકેશન છે કે ફરવા નીકળેલા છો, એ ટાઈપના દંડ હોય. પણ એમાં પણ ખોટું લાગે એવું આપણા નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનને કે ભાઈ આ રીતે હ્યુમન રાઇટ્સનું વાયોલેશન થવું જોઈએ બરાબર. આપણે ક્લાસમાં પહેલાં પણ ચર્ચા કરી છે કે ભાઈ હ્યુમન રાઇટ્સ કમિશનની જે કામગીરી છે ને તે બહુ વિવાદાસ્પદ છે. જ્યારે તમે બે પક્ષો છે ને, એક પક્ષના હ્યુમન રાઇટ્સ વિશે જ્યારે તમે વાત કરો ત્યારે સામેના પક્ષના હ્યુમન રાઇટ્સ આપણે ભૂલી જતા હોઈએ છીએ. બરાબર, બંનેના જ હ્યુમન રાઇટ્સ જળવાવા જોઈએ. જો આપણે પોલીસ દંડો મારે છે તેની વાત કરતા હોઈએ તો પોલીસ જે 24 કલાક ડ્યુટી કરે છે એણે શું કામ 24 કલાક ડ્યુટી કરવાની જરૂર છે, પણ એ આપણે ભૂલી જઈએ છીએ બરાબર. તો એ જ અહીંયા આપણે ચર્ચા કરવાની છે. NHRC એ સેન્ટરને એવું કીધું છે, ટુ ઇશ્યુ એન એડવાઇઝરી ટુ ઓલ સ્ટેટ્સ એન્ડ યુનિયન ટેરિટરીઝ ટુ ઇમ્પ્લિમેન્ટ ધી ઓનગોઈંગ લોકડાઉન વિધાઉટ વાયોલેટિંગ ધી હ્યુમન રાઇટ્સ ઓફ ધી પબ્લિક બરાબર. હવે તમે જ વિચારો કે આપણું પબ્લિક માને એવું છે બરાબર, આપણે માનીએ એવા છે જો આપણા પર વીક નહીં હોય તો. તમને કાલે એવું કે લોકડાઉન પૂરું થઈ ગયું છે તો શું આપણે ઘરે બેસીશું 1 મિનિટ પણ? ભલે વાયરસ લાગી જાય તો લાગી જાય, પણ આ તો લોકડાઉન કમ્પલસરી છે એટલે આપણે ઘરમાં બેઠેલા છે, બાકી આપણે ઘરમાં બેસવાના નથી. હવે કમ્પલસરીમાં પણ જો તમે નિયમ તોડશો તો તમને દંડ ભોગવવો પડશે, પણ NHRC ને એ પણ ગમતું નથી. પ્રીવિયસલી ધ NHRC હેઝ ઓલ્સો આસ્ક ધ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ટુ એડ્રેસ ધી કન્સર્ન્સ ઓફ મેન્ટલી ઇલ પીપલ ઓન ધી સ્ટ્રીટ્સ ડ્યુરિંગ ધી લોકડાઉન ટુ ચેક ધી સ્પ્રેડ ઓફ ધી નોવલ કોરોના વાયરસ. હા બરાબર છે કે જે માનસિક રીતે બીમાર લોકોને રસ્તા પર છોડી મૂકવામાં આવે છે એ લોકોની કાળજી લેવાની જવાબદારી કોની છે? કેન્દ્ર સરકારની છે બરાબર. ઇન ઓર્ડર ટુ ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ ધી લોકડાઉન ગાઈડલાઇન્સ ધ પબ્લિક સર્વન્ટ સમટાઇમ્સ અંડર ટ્રીમેન્ડસ પ્રેશર tend to deal with the people, especially ill-informed poor laborers, in a very harsh manner, undermining their rights. બરાબર, તો જો બંનેનો વાંક નથી, જે લોકો સ્થળાંતર કરે છે એ લોકો એની પાસે ખાવાના પૈસા નથી એટલે લોકો પોતાની જાન જોખમમાં મૂકીને પોતાના રાજ્યમાં પોતાના ઘરે જાય છે, ગરીબ માણસ બરાબર ને. સામે 8 કલાકની ડ્યુટી સામે 15 કલાક 16 કલાકની ડ્યુટી કરતો પોલીસ કર્મચારી છે, બંનેનો વાંક આમાં નથી બરાબર. તો એટલા માટે જ NHRC કીધું છે કે ભાઈ કોમન તમે એડવાઇઝરી જાહેર કરી દો જેથી આ હક જળવાઈ રહે બરાબર. હ્યુમન રાઇટ્સ કમિશન શું છે? તો કે એક પ્રકારની સ્ટેચ્યુટરી વૈધાનિક સંસ્થા છે બરાબર, જેની સ્થાપના ક્યારે કરવામાં આવી? 12 ઓક્ટોબર 1993 બરાબર. અને કયા એક્ટની અંતર્ગત? પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ એક્ટ, માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993 બરાબર, એઝ અમેન્ડેડ બાય ધી પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ અમેન્ડેડ એક્ટ 2006, જેને 2006માં એમાં સુધારા વધારા કરવામાં આવ્યા બરાબર. અને સ્ટેટ લેવલ પર કઈ સંસ્થા તમને જોવા મળશે? સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન, રાજ્ય કક્ષાએ રાજ્ય માનવ અધિકાર આયોગ તમને જોવા મળે બરાબર. અને આ કયા સિદ્ધાંતને આધારે બનાવવામાં આવી છે? તો કે પેરિસ પ્રિન્સિપલ્સને આધારે. પેરિસ પ્રિન્સિપલ્સ વર એડોપ્ટેડ ફોર ધી પ્રમોશન એન્ડ પ્રોટેક્શન ઓફ હ્યુમન રાઇટ્સ ઇન ઓક્ટોબર 1991 બરાબર. અને પછી એન્ડ વર એન્ડોર્સ બાય જનરલ એસેમ્બલી ઓફ ધી યુનાઇટેડ નેશન્સ ઇન 1993, એટલે 93માં આપણે આવી એક સંસ્થા સ્થાપિત કરી બરાબર. અને વોચડોગ છે બરાબર, કોના માટેની? કે ભાઈ દેશના દરેક નાગરિકના અધિકાર જળવાય છે કે નહીં, કોઈ સત્તાનો દુરુપયોગ તો નથી કરતું ને અધિકારોનું હનન કરવા માટે, એ જોવાનું કામ કોનું છે?
एनएचआरसी ने. एनएचआरसी इज एन एम्बॉडीमेंट ऑफ इंडियाज कंसर्न फॉर द प्रमोशन एंड प्रोटेक्शन ऑफ ह्यूमन राइट्स, બરાબર. અને એનો સેક્શન 2(1)(d) શું કહે છે? તો કે રાઇટ્સ રિલેટિંગ ટુ લાઈફ, લિબર્ટી, ઇક્વેલિટી એન્ડ ડિગ્નિટી ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ ગેરેન્ટેડ બાય ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. અને ભારતીય કોર્ટનું એ કામ છે કે ભાઈ આટલા ક્ષેત્રોમાં જો લો હકોનું જો હનન થતું હોય તો એનું સંરક્ષણ કરવાનું, બરાબર. એના કમ્પોઝિશનમાં કોણ કોણ હશે? તો ધ કમ્પોઝિશન ઇઝ અ મલ્ટી મેમ્બર બોડી કન્ઝિસ્ટિંગ ઓફ અ ચેરમેન એન્ડ ફોર મેમ્બર્સ, એક ચેરમેન અને અન્ય ચારેના સભ્યો. A person who has been the Chief Justice of India or judges of the Supreme Court is a chairman. ચાલો હવે તમારે મને અહીંયા કહેવાનું છે, આ એકચ્યુઅલી છે ને મેં જૂનિયરની કમ્પોઝિશન અહીંયા મૂકેલી છે જે બે અમેન્ડમેન્ટ થયું અત્યારે, લાસ્ટ અમેન્ડમેન્ટ, બરાબર, 2019માં. તે અમેન્ડમેન્ટ શું છે તે જો કોઈને આઈડિયા હોય તો તમારે મને કહેવાનું, બરાબર. માત્ર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બની શકે કે સુપ્રીમ કોર્ટના જજ બની શકે ચેરમેન તરીકે, બરાબર, કે એમાં કંઈ સુધારો વધારો કરવામાં આવ્યો છે, બરાબર, તે તમારે મને જણાવવાનું. અપોઇન્ટમેન્ટ, ધ ચેરમેન એન્ડ મેમ્બર્સ આર અપોઇન્ટેડ બાય ધી પ્રેસિડેન્ટ ઓન ધી રેકમેન્ડેશન ઓફ અ 6-મેમ્બર કમિટી, બરાબર. અને એ કમિટીમાં કોણ કોણ હશે? તો કે પ્રાઇમ મિનિસ્ટર એના હેડ હશે, સ્પીકર ઓફ લોકસભા, ડેપ્યુટી ચેરમેન ઓફ રાજ્યસભા, લીડર્સ ઓફ ધી ઓપોઝિશન ઇન ધી બોથ હાઉસીસ એન્ડ ધી યુનિયન હોમ મિનિસ્ટર. તો આ 6 એના સભ્યો હશે, બરાબર. અને ટેન્યોર કેટલો હશે? The chairman and the members hold the office of the term of 3 years and until they attain the age of 70 years, whichever is earlier, બરાબર. અને પ્રેસિડેન્ટ કોઈ ચેરમેન અથવા તો મેમ્બરને ગમે તે સમયે રિમૂવ કરી શકે, બરાબર, પોતાના પદ પરથી એમને દૂર કરી શકે. અને રોલ અને ફંક્શન આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, બરાબર, પણ એ તમને અહીંયા આપેલું છે, બરાબર. સિવિલ કોર્ટ જેટલા એના પાવર હશે, બરાબર, એ ઇન્વેસ્ટિગેટ પણ કરી શકશે, બરાબર, યુટિલાઇઝ ધ સર્વિસ ઓફ એની ઓફિસર ઓર ઇન્વેસ્ટિગેટિંગ ગેશન એજન્સી ઓફ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર એની સ્ટેટ ગવર્મેન્ટ ફોર ધી પર્પઝ ઓફ ઇન્વેસ્ટિગેટિંગ કમ્પ્લેન્ટ્સ ઓફ હ્યુમન રાઇટ્સ વાયોલેશન. હું જઈને જો ફરિયાદ કરું તો એની તપાસ પણ આ સંસ્થા કરી શકે, બરાબર. ઇટ કેન ટુક ઇન ટુ અ મેટર વિધિન 1 યર ઓફ ઇટ્સ અકરન્સ. આઈ ધ કમિશન ઇઝ નોટ એમ્પાવર્ડ ટુ ઇન્કવાયર ઇન ટુ એની મેટર આફ્ટર ધી એક્સપાયરી ઓફ 1 યર ફ્રોમ ધી ડેટ ઓન વિચ ધ એક્ટ કોન્સ્ટિટ્યુટિંગ વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ ઇઝ એલિજિડ ટુ હેવ બીન કમિટેડ, બરાબર. એટલે 1 વર્ષની અંદર અંદર જો એ લોકો ઇન્ટરફેર કરે તો એ લોકો ઇન્વેસ્ટિગેટ કરી શકે. 1 વર્ષ પછી નોંધાયાની તારીખના 1 વર્ષ પછી એ લોકો એમાં ઇન્ટરફેર કરી શકે નહીં. ધ ફંક્શન્સ ઓફ ધી કમિશન આર મેઇનલી રેકમેન્ડેટરી ઇન નેચર. ઇટ હેઝ નો પાવર ટુ પનિશ ધ વાયોલેટર્સ ઓફ હ્યુમન રાઇટ્સ નોર ટુ રિવોર્ડ એની રિલીફ ઇન્કલુડિંગ મોનેટરી રિલીફ ટુ ધી વિક્ટિમ, બરાબર. ઇટ્સ રેકમેન્ડેશન આર નોટ બાઇન્ડિંગ ઓન ધી કન્સર્ન ગવર્મેન્ટ ઓર ઓથોરિટી, બરાબર. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એને જે ભલામણો છે તેને બાંધવા તેને માનવા માટે બાધ્ય નથી, બરાબર. ચાલો, અને બહુ લિમિટેડ રોલ છે, બરાબર. એક પ્રકારની એડવાઇઝરી ટાઈપ ઓફ સંસ્થા છે, બરાબર. અને અન્ય એક આપણી પાસે ઇકોનોમીને લગતો ટોપિક છે, તે કયો છે? વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ, બરાબર. IMF દ્વારા, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ નામની જે સંસ્થા છે એના દ્વારા COVID-19ની અસર શું પડશે દુનિયાની ઇકોનોમી પર, તો એના તમને આંકડા આપવામાં આવેલા છે. આપણે ભારતને લગતા અને વિશ્વને લગતા ખાલી આંકડા યાદ રાખવાના, બાકી બધા આંકડા યાદ રાખવાની જરૂર નથી, બરાબર. તો જુઓ, ગ્રેટ લોકડાઉન, બરાબર, દુનિયાના ઘણા બધા દેશોમાં તમને લોકડાઉન છે, ઘણા બધા બિઝનેસીસ બંધ છે, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બંધ છે, બરાબર. અને -3% કોન્ટ્રેક્શન આપણને જોવા મળશે, બરાબર, કે આપણે નેગેટિવમાં ચાલવાના છે આવનારા વર્ષ માટે, બરાબર. 2020ના વર્ષ માટે નેગેટિવમાં 3%માં આપણી ઇકોનોમી ચાલશે, ખોટમાં, બરાબર. અને વર્સ દેન ધી 2008-09ની જે ફિનાન્શિયલ ક્રાઇસિસ હતી, અમેરિકન ફિનાન્શિયલ ક્રાઇસિસ, બરાબર, તેના કરતાં પણ ખરાબ પરિસ્થિતિમાં આપણે અત્યારે છે, બરાબર. અને ઇન્ડિયાનો જે આપણો ગ્રોથ હતો તેમાં 1.9% ઘટાડો 2020માં આપણને જોવા મળશે, જે આપણું GDP પ્રોજેક્શન હતું તેમાં. અને આપણે 7.4 પર પહોંચી જઈશું પાછા 2021માં આવતા વર્ષે. આપણી ઇકોનોમી જો આપ ઘણી બધી સંસ્થાઓ કહી ચૂકી છે કે ભારત અને ચાઇનાને બહુ અસર થશે નહીં, બરાબર, કારણ કે આપણે એક્સપોર્ટર્સ છે, બરાબર. ઇમ્પોર્ટર્સને અસર પડે, એક્સપોર્ટર્સને અસર પડશે નહીં, બરાબર. તો આપણી ઇકોનોમી આવતા વર્ષે ફરી પાછી હોપફુલી ટ્રેક પર આવી જશે, બરાબર. ચાલો,
આ તમારા એશિયાને લગતા થોડા જે આંકડા છે તે તમારે યાદ રાખવાના. ચાઇના 1.2% પર ગ્રો કરશે બરાબર, અને 9.2 ઇન 2021, જો કેટલો ફરક છે તમે વિચારી શકો છો બરાબર. ચાઇનામાં ઇન્ડિયાઝ મોડેસ્ટ 1.9 ઇન 2020 બરાબર, અને ઇન્ડોનેશિયા 0.5%ના ગ્રોથ પર આગળ વધશે બરાબર. અને એડવાન્સ્ડ ઇકોનોમી મોટે ભાગે કોન્ટ્રેક્શનમાં જશે બરાબર, એ લોકો ઋણમાં ચાલશે, નેગેટિવમાં ચાલશે બરાબર. ચાલો, અને ગ્લોબલ જીડીપી પર પણ આની ખરાબ અસર પડવાની છે બરાબર. અને જે ટોટલ જીડીપી હતું એમાં પણ 3%નો ફોલ જોવા મળશે, અને એટલે જ આપણે જોયું કે એમાં -3%માં આપણે ચાલવાના છે બરાબર. હવે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ શું છે, આપણે ઘણી બધી વાર આની ચર્ચા કરી ગયા છે. 1945માં એની સ્થાપના કરવામાં આવી બરાબર. અત્યારે હાલમાં એના કેટલા 189 કન્ટ્રીઝ એના સભ્યો છે બરાબર. અને ઇન્ડિયા, ભારત ક્યારે જોઈન થયું, ઇન્ડિયા જોઈન ધ જોઈન્ડ આઈએમએફ ઓન 27 ડિસેમ્બર 1945. એનું મુખ્ય કામ શું છે, ફાસ્ટર ગ્લોબલ મોનિટરી કોઓપરેશન ટ્રેડ માટેનું બરાબર, કે ભાઈ કઈ રીતના ઇકોનોમીને ગ્રો કરી શકાય, પ્રમોટ હાઈ એમ્પ્લોયમેન્ટ, સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ, રિડ્યુસ પોવર્ટી, ફેસિલિટેટ ઇન્ટરનેશનલ ટ્રેડ વગેરે 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 બરાબર. આ તમારે ધ્યાનમાં રાખવાનું બરાબર. અને વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક શું છે, તો કે ડબલ્યુઇઓ ઇઝ અ સર્વે બાય ધી આઈએમએફ દેટ યુઝ્યુઅલી પબ્લિશ ટ્વાઇસ અ યર ઇન ધ મંથ ઓફ એપ્રિલ એન્ડ ઓક્ટોબર. તો જો એપ્રિલ મહિનાનું આપણને જે સર્વૈયું હતું ત્યાંમાં મળી ગયું છે બરાબર. ઇટ એનાલાઇઝિસ એન્ડ પ્રિડિક્ટ્સ ગ્લોબલ ઇકોનોમિક ડેવલપમેન્ટ ડ્યુરિંગ ધ નિયર એન્ડ મીડિયમ ટર્મ બરાબર. ઇન રિસ્પોન્સ ટુ ધી ગ્રોઈંગ ડિમાન્ડ ફોર મોર ફ્રિકવન્ટ ફોરકાસ્ટ અપડેટ્સ, ધ ડબલ્યુઇઓ અપડેટ ઇઝ પબ્લિશ ઇન જાન્યુઆરી એન્ડ જુલાઈ બિટવીન ધી ટુ મેઇન ડબલ્યુઇઓ પબ્લિકેશન રિલીઝ યુઝ્યુઅલી ઇન એપ્રિલ એન્ડ ઓક્ટોબર. તો એપ્રિલ પહેલાં એક પ્રી પબ્લિકેશન આવે જે જાન્યુઆરીમાં આવે, અને ઓક્ટોબર પહેલાંનું પ્રી પબ્લિકેશન આવે જુલાઈમાં. તો આટલું તમારે જોવાનું બરાબર. ચાલો, બીજો એક નાનો ટોપિક છે આપણી પાસે, સર્વે ઓફ ઇન્ડિયા બરાબર. હવે શું છે આ સર્વે ઓફ ઇન્ડિયા બરાબર, તો કે સહયોગ એપ એક લોન્ચ કરવામાં આવી છે બરાબર. ધ સર્વે ઓફ ઇન્ડિયા હેઝ ડેવલપ્ડ એન ઈ પ્લેટફોર્મ દેટ વિલ જીઓટેગ ઇન્ફોર્મેશન ઓન ધી નેશન્સ ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ઓર્ડર ટુ હેલ્પ ધી ગવર્મેન્ટ એન્ડ પબ્લિક હેલ્થ એજન્સીઝ ટુ ટેક ક્રિટિકલ ડિસિઝન્સ બરાબર. કે ભાઈ COVID-19, આપણને ખબર છે કે ભાઈ આરોગ્ય સેતુ નામની એપ્લિકેશન જે છે એમાં તમને બતાવે કે ભાઈ તમારી આસપાસમાં તમને કશે COVID-19 જે ની કોઈ શક્યતા છે કે, તો એ જ પ્રકારની સહયોગ એપ્લિકેશન છે કે જેટલું બધું ઓનલાઈન આવી જશે એટલું ગવર્મેન્ટને પોતાના નિર્ણયો લેવામાં સરળતા પડશે. ટુ સપોર્ટ ધીસ પ્લેટફોર્મ ઓફ મોબાઈલ એપ્લિકેશન કોલ્ડ સહયોગ હેઝ બીન ક્રિએટેડ. ધીઝ એપ વિલ હેલ્પ કલેક્ટ લોકેશન સ્પેસિફાઇડ ડેટા વિથ ધી હેલ્પ ઓફ કમ્યુનિટી વર્કર્સ બરાબર. અને સર્વે ઓફ ઇન્ડિયા શું છે, તો કે સર્વે ઓફ ઇન્ડિયા ઇટ ઇઝ ધી નેશનલ સર્વે એન્ડ મેપિંગ ઓર્ગેનાઇઝેશન, જે તમને નકશાઓ જોવા મળે બરાબર. હા, તો એ પ્રકારની આ સંસ્થા છે બરાબર, કે જે મેપિંગ કરે બરાબર. અને અલગ અલગ પ્રકારનું મેપિંગ હોઈ શકે બરાબર, અંડર ધી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. જે નકશા જોવા મળે તે જીઓ મેપિંગ કહેવાય બરાબર. તો આ હેલ્થ મેપિંગની એક એપ્લિકેશન તમને આપવામાં આવેલી છે. ઇટ વોઝ એસ્ટાબ્લિશ ઇન 1767 ઓકે, એન્ડ ઇઝ ધી ઓલ્ડેસ્ટ સાયન્ટિફિક ડિપાર્ટમેન્ટ ઓફ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. સૌથી જૂનામાં જૂનું આ ડિપાર્ટમેન્ટ છે, આ વિભાગ છે, એન્ડ ઇટ ઇઝ હેડક્વાર્ટર્ડ ઇન દેહરાદૂન, ઉત્તરાખંડ બરાબર. ધ સર્વે ઓફ ઇન્ડિયા એક્ટ્સ એઝ એન એડવાઇઝર ટુ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયન ઓન ઓલ સર્વે મેટર્સ બરાબર. ઘણા બધા ટાઈપના સર્વે આવે છે, એમને કીધું તેમ બરાબર, જીઓસી, ફોટોગ્રામેટ્રી, મેપિંગ, મેપ રિપ્રોડક્શન બરાબર, એ બધું કામ સર્વે ઓફ ઇન્ડિયા કરે બરાબર. જીઓડેસી ઇઝ ધ સાયન્સ ઓફ એક્યુરેટલી મેઝરિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધી અર્થ અર્થ જીઓમેટ્રિક શેપ, ઓરિએન્ટેશન ઇન સ્પેસ એન્ડ ગ્રેવિટી ફિલ્ડ બરાબર, એને કહેવાય જીઓડેસી. ફોટોગ્રામેટ્રી ઇઝ ધ સાયન્સ ઓફ મેકિંગ મેઝરમેન્ટ્સ ફ્રોમ ફોટોગ્રાફ્સ બરાબર. જે સેટેલાઇટ છે આપણા, તેને કોઈ ઉપરથી ફોટોગ્રાફ લીધો, એનાથી એનું એકચ્યુઅલ સાઇઝ કેટલી હશે તેનું આ લોકો સ્ટડી કરે બરાબર. પાછી તમારે વાતો યાદ રાખવાની હતી બરાબર. આટલા ટોપિક આપણે કવર કર્યા બરાબર, જસ્ટ ટ્રાય ટુ ગો થ્રુ ઇટ.
અને કંઈ નહીં સમજ પડે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બરાબર, સ્ટે હોમ, સ્ટે સેફ.